નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર વિષયની અંદર ભાગ 2 માં પ્રામાણ્ય વિતરણનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આજના વિડિયોની અંદર વિભાગ ઈ ની વાત કરવાની છે. તો મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર જોઈશું વિભાગ ઈ, રકમ નંબર 4. એક ઉત્પાદનના એકમમાં કામ કરતા કામદારોનું સરેરાશ માસિક વેતન 10,000. સરેરાશ માસિક વેતન એટલે મ્યુ, મ્યુ બરાબર 10,000 આપ્યા છે, અને તેનું પ્રમાણિત વિચલન 2,000 એટલે કે સિગ્મા બરાબર 2,000 છે. કારીગરોનું સરેરાશ માસિક વેતન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે તેમ ધારીને, પછી 2 સવાલ આપ્યા છે. પહેલો સવાલ, સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોનું મહત્તમ વેતન અને સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારોનું લઘુત્તમ વેતનનું અનુમાન કરો. તો મિત્રો, જ્યારે ટકાવારી આપી હોય એટલે ઉલટી રીત કહેવાય. આપણે અગાઉ પણ કીધું હતું, સંભાવના, ટકાવારી કે સંખ્યા આપી છે તો ઉલટી રીત કહેવામાં આવશે. પહેલો સવાલ છે, સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોનું મહત્તમ વેતન. તો મિત્રો, જો સંકેત લખીએ તો પી ઓફ એક્સ ઓછા માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ x1 બરાબર 20%, અને આપણે ઝેડમાં ફેરવીએ તો પી ઓફ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1. 20% એટલે 0.2000. આના પરથી આપણે વક્ર દોરવો પડશે. તો આપણે જે ઘંટાકાર સ્વરૂપનો વક્ર દોર્યો એમાં બરોબર વચ્ચે એક ઊભી લાઈન દોરી, એની નીચે લખીશું ઝેડ બરાબર 0, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી. હવે છે મિત્રો, લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે ઓછું, ઓછું એટલે આગળનો ભાગ 2,000. આગળનો કોઈ એક ચોક્કસ ભાગ લઈએ છીએ આપણે, એની નીચે લખ્યું z1, આ ભાગ છે આપણી માટે 2,000. આ ભાગ કેટલો છે તો કે 2,000. તો 2,000 અને મધ્યકની વચ્ચે જે કોરો ભાગ છે એ આપણે શોધવાનો થશે. તો અહીંયા શોધવાનો ભાગ થશે z1 થી 0. તો પી ઓફ z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 બરાબર મોટો ભાગ, મોટો ભાગ એટલે માઇનસ ઇન્ફિનિટી થી 0. તો પી ઓફ માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 માઇનસ આપેલો ભાગ એટલે રકમ. તો પી ઓફ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1. તો મોટો ભાગ છે 0.5,000, આપેલો ભાગ છે 2,000. 5,000 માંથી 2,000 બાદ કરું 3,000. 0.3,000 ને ઉલટી રીતે જોતા, ઝેડ કોષ્ટકની અંદર ઉલટી રીતે અંદરની બાજુ જો 3,000 ક્યાં મળશે તો આપણને 3,000 નથી મળતા, 3,000 થી નાની કિંમત 2,995 મળે છે. એ મળે છે 0.8 નો 3 માં, એટલે નાની કિંમત છે 0.83, એટલે 83 પ્લસ 0.84 ના છેદમાં 2. તો આપણને z1 નો જવાબ મળશે 0.835, અને અહીંયા આપણી લાઈન ડાબી બાજુ છે માટે z1 ની કિંમત કેવી થશે, માઇનસ થશે. તો હવે આપણે આજે ગણતરી કરી એના પરથી આપણે એનું સૂત્ર મૂકીશું. તો એનું સૂત્ર શું મૂકીશું, z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો z1 ની જગ્યાએ માઇનસ 0.835, x1 ની કિંમત શોધવાની, મ્યુ ની જગ્યાએ 10,000, સિગ્મા ની જગ્યાએ 2,000 માટે આ 2,000 ભાગાકારમાંથી સામે લઈ ગયા. તો માઇનસ 0.835 ગુણ્યા 2,000
बराबर एक्स वन माइनस 10,000। तो बन्ने नो गुणाकार करिए तो आपने जवाब मळशे 1670 बराबर एक्स वन माइनस 10,000। तो माइनस 10,000 ने आगळनी बाजू लई जईशु, 10,000 माइनस 1670 बराबर एक्स वन। तो 10,000 माथी 1670 बाद करी दिए तो जवाब वधशे 8,330। चलो आवी ज रीते आपणे हजी एक वखत गणीशुं। आ दाखलानी अंदर सौथी वधु वेतन मेळवता 10% कामદારનું લઘુત્તમ વેતન। મિત્રો અહીંયા વધુ શબ્દ આપ્યો છે તો પી ઓફ એક્સ, એ જ દાખલો છે એટલે હું એને એક્સ ટુ કહું, અને વધુ માટે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, એક્સ ટુ બરાબર 10%। તો આને ઝેડમાં ફેરવીએ તો પી ઓફ ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝેડ ટુ 10% એટલે 0.1000। હવે આકૃતિ દોરીએ, વક્ર દોરવાનો છે આપણે, વક્ર દોરાઈ જાય એટલે વચ્ચે એક ઊભી લાઈન દોરીએ છીએ, એને કહીએ છીએ ઝેડ બરાબર 0, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી અને જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી। વધુ એટલે પાછળથી લેવાનું, મિત્ર જમણી બાજુનો ભાગ લેવાનો છે 1,000। જમણી બાજુ એક જગ્યાએ લાઈન દોરી, એની નીચે ઝેડ 1 લખેલ છે, અને આ ટોટલ ભાગ કેટલો ગણાય તો કે 1,000। તો આ ભાગ જે વધશે, વચ્ચેનો કોરો ભાગ, એ શોધવાનો થશે। શોધવાનો ભાગ 0 થી ઝેડ 1, પી ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ 1 બરાબર મોટો ભાગ 0 થી ઇન્ફિનિટી, પી ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇન્ફિનિટી માઇનસ આપેલો ભાગ એટલે રકમ, તો પી ઓફ ઝેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ 2। ઇન્ફિનિટી નો ભાગ છે 5,000, આપેલો ભાગ છે 1,000, 5,000 માંથી 1,000 બાદ કર્યા તો વધશે 0.4,000 ને ઉલટી રીતે જોતા, તો ઝેડ કોષ્ટકમાં આપણે જોઈએ અંદરની બાજુ 4,000 મળે છે તો ના, 4,000 થી નાની કિંમત મળશે। 4,000 થી નાની કિંમત કઈ મળે છે? 3,997 ક્યાં મળશે? 1.2/8 એટલે 1.28, અને મોટી કિંમત લઈએ તો 1.29। 1.28 પ્લસ 1.29 ભાગ્યા 2 તો આપણને ઝેડ 1 જવાબ મળશે 1.285। હવે આ ઝેડ 1 ને આપણે સૂત્રમાં મૂકી દઈશું તો આપણી પાસે સૂત્ર છે ઝેડ 2 કહીશું, તો ઝેડ 2 બરાબર એક્સ 2 માઇનસ મ્યુ અપોન સિગ્મા, ઝેડ 2 ની જગ્યાએ 1.285, એક્સ 2 ની કિંમત શોધવાની, મ્યુ ની જગ્યાએ 10,000, સિગ્માની જગ્યાએ 2,000। ચલો 2,000 સામે લઈ ગયા તો 1.285 × 2,000 બરાબર એક્સ 2 માઇનસ 10,000। 2,000 × 1.285, 1.285 × 2,000 કરવાથી જવાબ આવશે 2,570 બરાબર એક્સ 2 માઇનસ 10,000। માઇનસ 10,000 ને આગળ લઈ જઈએ તો પ્લસ 10,000, 10,000 વત્તા 2,570 સરવાળો કરી દઈએ તો થશે 12,570। ચલો ત્યાર પછી આપણે ભણીશું રકમ નંબર 5।
एक प्रामाण्य वितरण नो मध्यक 52, मध्यक एटले म्यू, म्यू बराबर 52 अने विचरण 64 छे एटले सिग्मा स्क्वेर 64, तो सिग्मा बराबर एनो वर्गमूल करिए एटले 8, तो बराबर मध्यना 25% अवलोकननी सीमा नो अंदाज मेळव्यो। मित्रों बराबर मध्यना 25% अवलोकननी सीमा मांगी छे, तो मध्य एटले वच्चे, वच्चे माटे आपणे मूकीशुं लेस देन ओर इक्वल टू एक्स, लेस देन ओर इक्वल टू पहली किंमत ने हूँ एक्स वन कहीश, बीजी किंमत ने एक्स टू कहीश, अने एनी संभावना 25% मांगी छे, तो आने आपणे जेड मां फेरवीए, जेड मां फेरवीए तो पी ऑफ जेड वन लेस देन ओर इक्वल टू जेड लेस देन ओर इक्वल टू जेड टू 25% એટલે 0.2500। હવે આના પરથી આપણે આકૃતિ દોરી દઈએ, ઝેડ બરાબર 0, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી અને જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી। 2500 વચ્ચે લેવાના છે એટલે તમારે ડાબી બાજુ અને જમણી બાજુ બે બાજુ એક એક નવી લાઈન કરી એની વચ્ચે નો આ ભાગ લેવાનો છે, એની વચ્ચે નો આ ભાગ લેવાનો છે। તો તમે ધ્યાનથી જો, ડાબી બાજુનો ભાગ છે ને ઝેડ વન કહીશું, જમણી બાજુનો ભાગ છે ને ઝેડ ટુ કહીશું। 2500 ના અડધા કરીએ એટલે બંને બાજુનો ભાગ થાય 0.1250, બંને બાજુનો ભાગ કેટલો થાય 0.1250। તો આપણે આ દાખલામાં બે વખત ગણતરી કરવાની છે। પહેલા ડાબી બાજુનો ભાગ વિચારો, ડાબી બાજુનો ભાગ કયો છે, ઝેડ વન થી 0, તો પી ઓફ ઝેડ વન લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 બરાબર 0.1250, અને બીજો ભાગ છે 0 થી ઝેડ ટુ, તો 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ ટુ 0.1250। બંનેને ઉલટી રીતે જોઈશું, ડાયરેક્ટ અડીને છે એટલે ને ઉલટી રીતે જોતા, તો તમે ધ્યાનથી જો બંને બાજુ કિંમત સરખી છે એટલે ક્ષેત્રફળ આપણે એક જ વાર જોવું પડશે। 1250 ક્યાં જોવા મળે છે, તો કે 1250 નથી, 1250 થી નાનું છે 1270, એ જોવા મળે છે 0.3 નો 1 માં, એટલે કે 0.31 મોટી કિંમત 0.32 ભાગ્યા 2, તો ઝેડ વન 0.315, અને ડાબી બાજુ છે એટલે માટે એને કહીશું માઇનસ, ઝેડ વન બરાબર માઇનસ 0.315। તો હવે આપણે ઝેડ વન નું સૂત્ર મૂકી દઈએ, ઝેડ વન બરાબર એક્સ વન માઇનસ મ્યુ અપોન સિગ્મા માઇનસ 0.315। એક્સ વન શોધવાના, મીની જગ્યાએ 52, સિગ્માની જગ્યાએ 8, તો 8 ને સામે લઈ જઈશું, તો 0.315 × 8 થશે, 0.315 × 8 એટલે જવાબ થાય 2.52 બરાબર એક્સ વન માઇનસ 52, તો માઇનસ 52 ને આગળ લઈ ગયા, તો પ્લસ 52 માઇનસ 2.52 બરાબર એક્સ વન, તો 2.52 અને 52 ની બાદબાકી કરી દઈએ, તો 52 માઇનસ 2.52 એટલે જવાબ મળશે 49.48। આ આપણને પહેલો જવાબ મળ્યો એક્સ વન નો। આવી જ રીતે આપણે બાજુમાં ગણીએ એક્સ ટુ, તો આપણે ગણતરી કરી છે એ જ વસ્તુ છે, પણ ત્યાં ડાબી બાજુ હતા એટલે માઇનસ મૂકી દઉં, અહીંયા જમણી બાજુ છે એટલે પ્લસ મૂકી દઈએ, 0.31 પ્લસ 0.32 ભાગ્યા 2, તો આપણને ઝેડ ટુ નો જવાબ મળશે 0.315।
मित्रों जेड टू नु सूत्र मूकिए, जेड टू बराबर एक्स टू माइनस म्यू अपॉन सिग्मा। तो जेड टू नी जगह 0.315, एक्स टू शोधवाना, मीनी जगह 52, सिग्मा नी जगह 8। तो 8 भागाकार माथी सामने लई गया, तो 0.315 गुणिया 8 बराबर एक्स टू माइनस 52। गुणाकार करूं तो 2.52 थशे बराबर एक्स टू माइनस 52। माइनस 52 ने आगे लई गया एटले प्लस थई गया, तो 52 प्लस 2.52 बराबर एक्स टू। एक मिनट, 52 वत्ता 2.52 एटले 54.52। अहीं आपणो आ दाखलानुं काम पूरु थाय छे। तो मित्रों आजना वीडियोनी अंदर आपणे जे बे दाखला गण्या ते तमे फरी एक वार गणी लईशो, साथे आपणे जे दाखलो गणायो छे एनी जेवो दाखलो छे विभाग एफ नो बीजो। तो आ दाखलो आपणे स्व प्रयत्ने गणवानो रहेशे।